તો અત્યારે સમાચારમાં જોઈએ તો ગાંધીનગર જિલ્લાના લહેગામ તાલુકામાં ખાતે આવેલી જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાંથી જીએમક્યુ અને ત્યારબાદ ડુપ્લિકેટ બનાવવાનું મસમોટું કૌભાંડ પકડાયું છે. તો કેટેગરીના સંચાલકો દ્વારા ગ્લેઝો ગ્રુપ લિમિટેડ નામની કંપનીમાં જીએસકે ગેરકાયદેસર રીતે વેચાણ તેમજ સંગ્રહ કરવામાં આવતો હતો. તો ફેક્ટરીમાંથી સંચાલક પ્રેમ નારાયણ ઉર્ફે દિલ બહાદુર શ્રેષ્ઠ મળી અને આવતા પૂછપરછમાં આ ફેક્ટરીના માલિક અમદાવાદનો મિનિશ શાહ નામનો ઇસમ જોવા અને જાણવા મળ્યું છે. તો ફેક્ટરીને ભાડે પેટે રાખવામાં આવી હોવાની વિગતો પણ જાણવા મળી હતી. તો સીઆઈડી ક્રાઇમની તપાસમાં ફેક્ટરીની દૂરના સ્થળે આવેલું બંધ ગોડાઉન મળી આવ્યું હતું. તો આ ગોડાઉનમાંથી 1 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. તો હાલમાં ફેક્ટરીને સીલ મારી અને કંપનીના માલિક તથા સંચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તો ગાંધીનગરમાંથી એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે કે ઝાક ગામ છે ત્યાંથી આ સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે. તો કૌભાંડ ઝડપાતા જ જે ફેક્ટરી છે તેને પણ સીલ મારવામાં આવ્યું છે. તો ફેક્ટરીમાંથી 45.47 લાખનો મુદ્દા માલ પણ સીલ કરવામાં આવ્યો છે. તો ફેક્ટરીના માલિક તેમજ સંચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તો તે ગામના જીઆઈડીસીમાં ડુપ્લિકેટ ઈનો બનાવવાનું કૌભાંડ જે છે તે પકડાયું છે. તો કૌભાંડ પકડાતા ફેક્ટરીમાંથી 45.47 લાખનો મુદ્દા માલ પણ સીલ કરાયો છે.